નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય અંગ્રેજી સ્ટેપ 11 મોટા અક્ષરો એટલે કે કેપિટલ લેટર્સ. તો હવે આજે આપણે કેપિટલ લેટર્સના લેખનની જાણકારીનો અભ્યાસ છે કરીશું. સૌથી પહેલાં આઈ એમ સલમાન. તો જુઓ, અહીં આઈ છે કેપિટલમાં છે. આઈ એટલે શું થશે? તો કે આઈ એટલે હું, અને આઈ છે હંમેશા કેપિટલ અક્ષરમાં જ લખાય છે. જુઓ, અહીં વાક્યની શરૂઆતમાં આઈ છે કેપિટલ છે, અને તમારે યાદ રાખવાનું છે કે આઈ છે એ હંમેશા કેપિટલમાં જ લખાય છે. ત્યાર પછી જુઓ, આઈ એમ મયુરી, હું મયુરી છું. તો તેમાં પણ તેનો નિયમ શું છે કે નામનો છે એ પહેલો અક્ષર કેપિટલ હોય છે. ગમે તે નામ હોય, એ વાક્યની છેલ્લે આવતું હોય, અંતે આવતું હોય, તો પણ એ નામનો છે પહેલો અક્ષર છે હંમેશા કેપિટલ જ લખાય છે. જુઓ, અહીં આઈ કેપિટલ છે, ત્યાર પછી એમ મયુરી. તો મયુરીનો પહેલો અક્ષર કયો થશે? તો કે એમ. તો એમ છે કેપિટલ છે, આઈ એમ મયુરી. તેવી જ રીતે જુઓ, અહીં મયંક, અક્ષય, અજય, પંકજ, અનુજ, વેની અને નીલમ. તો મયંકમાં એમ કેપિટલ, અક્ષયમાં એ કેપિટલ, અજયમાં એ કેપિટલ, પંકજમાં પી કેપિટલ છે, અનુજમાં એ કેપિટલ છે, વેનીમાં વી કેપિટલ અને નીલમમાં એન કેપિટલ છે. તો નામનો છે પહેલો અક્ષર છે હંમેશા કેપિટલ લખાય છે. નામનો પહેલો અક્ષર કેપિટલ લખાય છે એ પણ તમારે યાદ રાખવાની છે. નિયમ પહેલો કયો હતો? તો કે આઈ હંમેશા કેપિટલ અક્ષરમાં લખાય છે. અને બીજો નિયમ, તો કે નામનો પહેલો અક્ષર કેપિટલ લખાય છે. ત્યાર પછી જોઈએ, યુ આર એ ટીચર. તો વાક્યની શરૂઆત છે એ પણ કેપિટલ અક્ષરથી જ થાય છે. ગમે તે વાક્ય હોય એની શરૂઆત છે કેપિટલ અક્ષરથી જ થાય. આઈ, વાય, ગમે તે અક્ષર આવતો હોય તો એ હંમેશા કેપિટલ જ લખાય છે. તો વાક્યની શરૂઆત છે કેપિટલ અક્ષરથી થાય છે. સૌથી પહેલાં આઈ હંમેશા કેપિટલ અક્ષરમાં લખાય છે, નામનો પહેલો અક્ષર છે એ પણ કેપિટલ લખાય છે, અને વાક્યની શરૂઆત છે કેપિટલ અક્ષરથી જ થાય છે. હવે ફરીથી, આઈ હંમેશા કેપિટલ અક્ષરમાં લખાય છે, નામનો પહેલો અક્ષર છે કેપિટલ લખાય છે, અને વાક્યની શરૂઆત છે પણ કેપિટલ અક્ષરથી જ થાય છે. હવે આપણે એવું ઉદાહરણ એક જોઈએ, યુ આર વંદના. જુઓ, અહીં વાક્યની શરૂઆત છે કેપિટલ અક્ષરથી થઈ છે, અને વંદના એ નામ છે, તો એનો વી કેવો છે? તો કે કેપિટલ છે, યુ આર વંદના. ત્યાર પછી આઈ એમ અ બોય. તો આઈ એમ અ બોય વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે? આઈથી થાય છે, તો આઈ કેવો છે? આઈ છે કેપિટલ છે. ત્યાર પછી યુ આર અ ગર્લ. યુ આર અ ગર્લ વાક્યની શરૂઆત થાય છે વાયથી, તો વાય કેવો છે? કેપિટલ છે, યુ આર અ ગર્લ. હવે આમાં ક્યાંય નામ તો કોઈ વ્યક્તિનું આવતું નથી, એટલા માટે અહીં બીજે ક્યાંય કેપિટલ અક્ષર આવશે નહીં. તો અહીં આપણે આજે 3 નિયમ શીખ્યા. પહેલી અને બીજી એબીસીડીના અક્ષર તો તમે ઓળખો જ છો, પરંતુ કેપિટલ અને સ્મોલ ક્યારે લખવા એ પણ આપણે શીખ્યા. કયા કયા? તો કે આઈ હંમેશા કેપિટલ લખાય, નામનો પહેલો અક્ષર છે એ પણ કેપિટલ લખાય, અને વાક્યની શરૂઆત છે એ પણ કેપિટલ અક્ષરથી જ થાય છે. હવે જ્યારે પણ તમે વાક્ય લખો ત્યારે તમારે આ 3 બાબત છે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં સ્ટેપ 12 ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.